हूँ प्रफुल मकवाणा, सतकेवल विद्या मंदिर सरसा तरफ आप स्वागत करूँ छू। मित्रों, आज आप धोरण 12 में नामना मूर्त तत्व में चैप्टर नंबर 2 में स्वाध्याय एक दाखिल उदाहरण नंबर 10 विषे चर्चा करीशू। सौ प्रथम आप रकम की बात करिए तो लव अने कुश एक भागीदारी पेढ़ी ना भागीदारों से 60% नफो 3:2 ना प्रमाण में अने बाकी नफो 2:1 ना प्रमाण में वहचे छे। नफा नुकसान प्रमाण की बात करिए तो 60% नफो एम 3:2 में वहचवा है, बाकी नफो 2:1 में वहचवा है। आ याद रखू। नीचे आपेला पेढ़ीना तारीख 31/3/2017 रोजना काचा सर्वे अने हवाला पर पेढ़ी नफा नुकसान फाड़वानी खातु तैयार करो। लव अने कुशनी भागीदारी पेढ़ी तारीख 31/3/2017 रोजनु काचू सर्वे अँ आग आपेलू है। एम रकम जुए लवनी मूड़ी और उपाड आपेलो है, कुशनी मूड़ी और उपाड आपेलो है, चालू खाता आपेला है, लव अने कुशना नफा नुकसान खातु आपेलू है। स्टॉक 31/3/2017 है। मित्रों याद रखू, आखरनो स्टॉक है, अगाउथी चूकेली वीमा प्रीमियम आपेलू है, मकान देवादारों ने लैंडदारों आपेला है, रोकड़ ने बैंक नी बाकी आपेली है, देवी हुंडियो हीरो लोन पागड़ी बाकी मजूरी मड़वानु बाकी भाड़ू अगाउथी मडेल कमीशन गलखा दनामत आपेली है। पेटर्न अने फर्निचर नी बात करिए तो आ रकम है, एम उधार बाकी अने जमा बाकी प्रमाण आपणे जोईशुं। सौ प्रथम एना हवाला नी वात करिए तो हवालन में पहलो हवालो मूड़ी पर 6% अने उपाड पर 10% व्याज गणवानुं छे। ज्यारे बीजो हवालो चालू खातानी शरूआती बाकी पर 10% लेखे व्याजनी जोगवाई करवानी। 3, कुशने मासिक 1800 लेखे पगार चूकवानो बाकी छे। 4, ऊपरना हवालाओ नाख्या पछी वत्ता नफा पर कुशने 10% लेखे कमीशन आपवानुं छे। आ गणतरी पण इम्पोर्टंट छे। 4थो हवालो पण आईएमपी छे, याद राखो। मित्रों हवे आपणे एना खाता बनाई दिए। सौ प्रथम पहला आपणे जोईए तो रकम में तमने नफा नुकसान खातु आपेलू छे। हवे आ जे नफा नुकसान खातु छे ए नफा नुकसान खातु एटले कि आपणे ज्यारे नफा नुकसान खातामां जमा बाकीमां आ रकम शुं करीशुं, एक प्रकारनो आपणो चोखो नफो छे। तो चोखो नफो हमेशा क्या आगळ आवे, नफा नुकसान फाड़वानी खातामां, कारण के नफा नुकसान खातु बनी गयेलू छे अने एना आधारे हवे आमां आपणे केम व्यापार खातु नथी बनाव्युं एनी वात करीए। तो रकममां तमने कहेलू छे कि कया कया खाता बनावाना छे, नफा नुकसान फाड़वानी खातु, भागीदारोने चालू खाता अने पाक्कुं सर्वे, आ 3 જ ખાતા બનાવવાના છે। હવે મિત્રો આગળ જોઈએ તો પહેલા એક્ઝામ્પલની શરૂઆત કરીએ આપણે। લવની મૂડી અને ઉપાડ આપેલો છે, મૂડીની હંમેશા જમા બાકી હોય અને મિલકતની હંમેશા ઉધાર બાકી, એટલે કે ઉપાડ હંમેશા ઉધાર હોય, મૂડી હંમેશા જમા હોય, એટલું યાદ રાખવું। તો સૌ પ્રથમ આપણે પાક્કા સરવૈયામાં લવની અને કુશની મૂડી લખી નાખીએ। એમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જોઈએ તો લવની મૂડી દેવા બાજુ પર લવ 1,20,000 અને કુશ 80,000, ટોટલ 2,00,000 રૂપિયા આપણે બહાર મૂકેલા છે। હવે ઉપાડ, ઉપાડ બંનેનો છે એટલે બંનેનો ઉપાડ આપણે કઈ આગળ લખીશું, ચાલુ ખાતામાં। ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ બીજા નંબરે લખેલો છે, લવ 40,000 અને કુશ 12,000 તરીકે દર્શાવેલો છે। આગળ ચાલુ ખાતા, હવે ચાલુ ખાતામાં આપણે જોઈએ તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે કુશના ખાનામાં 12,000 દર્શાવેલા છે। એ જ પ્રમાણે જમા બાજુ પર ચાલુ ખાતામાં 1/4/2016 બાકી આગળ લાવ્યા, લવના ખાનામાં 8,000 દર્શાવેલા છે, જે આપણે કાચા સરવૈયામાંથી લાવ્યા છે। આગળ જોઈએ નફા નુકસાન ખાતું। હવે નફા નુકસાન ખાતાની એન્ટ્રી આપણે કરી દીધી, પરંતુ ફરીથી જોઈ લઈએ તો આ નફા નુકસાન ખાતું એટલે કે ચોખ્ખો નફો, ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતું પહેલું બનાવ્યું છે, એમાં જમા બાજુ પર
ચોખ્ખો નફો આપણે લખેલો છે 80,000. આગળ સ્ટોક, આ સ્ટોક આખરનો સ્ટોક છે. હવે એની વાત કરીએ તો આખર સ્ટોક આપણને આપેલો છે 72,000. આ 72,000ની નોંધ આપણે પાક્કા સર્વેયામાં મિલકત બાજુ પર આખર સ્ટોક તરીકે કરેલી છે. આગળ અગાઉથી ચૂકેલું વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકેલું વીમા પ્રીમિયમ પણ આપણે પાક્કા સર્વેયામાં મિલકત બાજુ પર છેલ્લે લખેલું છે. અગાઉથી ચૂકેલું વીમા પ્રીમિયમ 3,200. આગળ મકાન, મકાન એ આપણી મિલકત છે, તો મિલકત હંમેશા પાક્કા સર્વેયામાં મિલકત લેના બાજુ પર મકાન 1,60,000 તરીકે આપણે દર્શાવેલું છે. આગળ દેવાદાર અને લેણદારો, દેવાદારની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાકી એટલે દેવાદારો આપણે લખેલા છે. પાક્કા સર્વેયામાં દેવાદારો 80,000 તરીકે દર્શાવેલા છે, જ્યારે લેણદારો 28,000 આપણે મૂડી દેવા બાજુ પર દર્શાવેલા છે. આગળ રોકડ અને બેંકની બાકી, હવે રોકડ અને બેંકની બાકી, રોકડ એ આપણી રોકડ છે એટલે મિલકત કહેવાય. મિલકત હંમેશા પાક્કા સર્વેમાં આવે એટલે રોકડ 4,800 તરીકે આપણે દર્શાવેલી છે. રોકડ 4,800. એ જ રીતે બેંક, તો બેંકની બાકી આપણે પાક્કા સર્વેમાં મૂડી દેવા બાજુ પર બેંક 20,000 તરીકે દર્શાવેલા છે. આગળ દેવી હુંડીઓ, હવે દેવી હુંડી પાક્કા સરોયામાં મૂડી દેવા બાજુ પર દેવી હુંડી છેલ્લેથી ત્રીજા નંબરે આપણે નોંધેલું છે. દેવી હુંડી 14,000 તરીકે દર્શાવેલા છે. આગળ કીરો લોન, કીરો લોન પાક્કા સરોયામાં મૂડી દેવા બાજુ પર ગીરો લોન તરીકે દર્શાવેલા છે, એ આપણું દેવું છે એટલા માટે 1,00,000 રૂપિયા આપણે પાક્કા સરોયામાં નોંધેલા છે. આગળ પાઘડી, પાઘડી એ ધંધાની મિલકત છે એટલે મિલકત હંમેશા પાક્કા સરોયામાં મિલકત લેણા બાજુ પર નોંધાય છે. પાઘડી 40,000. આગળ બાકી મજૂરી, બાકી મજૂરી એક પ્રકારનું આપણું દેવું છે એટલે દેવું હંમેશા પાક્કા સરોયામાં મૂડી દેવા બાજુ પર છેલ્લેથી બીજા નંબરે બાકી મજૂરી 2,800 તરીકે નોંધેલા છે. આગળ મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી ભાડું એ પાક્કા સરોયામાં મિલકત બાજુ પર છેલ્લેથી બીજા નંબરે 1,600 તરીકે આપણે નોંધેલા છે. મળવાની બાકી મજૂરી ભાડું, સોરી ભાડું, મળવાનું બાકી ભાડું, અગાઉથી મળેલ કમિશન, અગાઉથી મળેલ કમિશન એટલે હવે મળવાનું નથી એટલે આપણું દેવું છે પાક્કા સરોયામાં દેવા બાજુ પર છેલ્લે, અગાઉથી મળેલ કમિશન 800 તરીકે નોંધેલું છે. આગળ ઘાલખા દનામત, ઘાલખા દનામત પાક્કા સરોયામાં આપણે જોઈએ તો મિલકતમાં દેવાદારોમાંથી બાદ થાય છે 8,000 એટલે બહાર આવે છે રકમમાં 72,000. અને બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપીએ છીએ જે ઓલરેડી અહીં આગળ આપણે બનેલું છે. આગળ પેટન, પેટન એક પ્રકારની મિલકત છે, પાક્કા સરોયામાં મિલકત બાજુ પર પેટન 12,000 તરીકે નોંધેલ છે. ફર્નિચર 24,000, ફર્નિચર એ આપણી મિલકત છે એટલે મિલકત પાક્કા સરોયામાં કઈ બાજુ નોંધેલી છે, મિલકત બાજુ પર, બરાબર છે. આ બધી મિલકતો આપણે નોંધી છે. હવે હવાલા જોઈએ મિત્રો, મૂડી પર 6% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે. હવે મૂડી તમને આપેલી છે, બરાબર છે, તો મૂડી બંનેની અહીંયા આગળ આપેલી છે એના પર આપણે વ્યાજ ગણીએ તો 1,20,000 એના 6% એટલે આપણે જોઈએ તો એના 6% આપણને મળે છે. એટલે મળે છે મૂડી પર વ્યાજ લવનું 7,200. એટલે 7,200 આપણને મળે છે, એ 6% લેખે મૂડી પર વ્યાજ. આગળ એની બીજી અસર, હવે અસર એની આપી દઈએ તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં
ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ લવ 7200 અને કુશના 4800 તરીકે આપણે નોંધેલા છે. હવે એની બીજી અસર, ચાલુ ખાતામાં જમા બાજુ પર મૂડી પર વ્યાજ લવ 7200 અને કુશ 4800 તરીકે આપણે નોંધેલા છે. એ જ પ્રમાણે વાત કરીએ તો હવાલા નંબર 1માં જ ઉપાડ બંનેનો આપેલો છે, લવ અને કુશનો ઉપાડ 40,000 અને 12,000. તો આના પર આપણે 10% લેખી વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજ આપણે જોઈએ તો 40,000ના 10% 4,000 મળે છે અને કુશના 12,000ના 10% 1,200 મળે છે. એટલે આ બંનેની અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ ટોટલ 5,200 તરીકે નોંધેલું છે. હવે એની બીજી અસર, આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર ઉપાડ પર વ્યાજ લવ 4,000 અને કુશ 1,200 તરીકે દર્શાવેલા છે. આગળ ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે જોગવાઈ કરો. હવે ચાલુ ખાતાની બાકીઓ આપેલી છે અહીંયા આગળ, કુશની ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર 12,000 છે, એના આપણે 10% કરીએ તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ 1,200 મળે છે. 12,000 × 10/100 એટલે 1,200 મળે છે. એ જ પ્રમાણે લવની બાકી 8,000 છે, એના પર 8,000ના 10% એટલે 800 મળે છે. આ બંનેનું વ્યાજ આપણે 10% લેખે બીજા હવાલા પ્રમાણે ગણતરી કરી. હવે એની બીજી અસર, આપણે ચાલુ ખાતાનું વ્યાજ અહીં આગળ લવનું 800 નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર નોંધેલું છે. એ જ પ્રમાણે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ 1,200 કુશનું અહીં આગળ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર દર્શાવેલું છે. એટલે હવાલાની હંમેશા બે અસર આપણે આપી દીધી. આગળ કુશને માસિક રૂપિયા 1,800 લેખે પગાર ચૂકવાનો બાકી છે, એટલે કુશને પગાર આપવાનો છે માસિક 1,800, લેખ મહિનાનો 1,800 છે ગુણ્યા આપણે 12 કરવાના, એટલે એના આધારે આપણે પગાર આપવાનો છે 21,600. બરાબર છે, 21,600 પગાર જે આપવાનો છે એ આપણે કઈ આગળ નોંધવાનો, ચાલુ ખાતામાં જમા બાજુ પર પગાર કોને આપવાનો છે, કુશને, એટલે એની મૂડીમાં વધારો થયો. ચાલુ ખાતામાં જમા બાજુ પર એટલે એની કુશની જે ચાલુ ખાતું છે જે એમાં મૂડીમાં આપણે વધારો કરીએ છીએ એટલે પગાર એનો વધે છે, એટલે એની રકમ વધે છે, એટલા માટે ચાલુ ખાતામાં જમા બાજુ 21,600. હવે આની બીજી અસર આપણે કયા આગળ આપીશું, નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર 21,600 પગાર કુશનો 21,600 તરીકે નોંધેલ છે. આગળ ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખી કમિશન આપવાનું છે. હવે મિત્રો યાદ રાખો, હવે પછી આપણે ગણતરી કરીશું એમાં તમારે નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો 86,400 મળે છે. એમાંથી તમારે આ ઉપરની ત્રણ રકમ ઉધાર બાજુની 12,800 અને 21,600 બાદ કરવાના છે. આ 86,400માંથી આ ત્રણ રકમ બાદ કરીએ અને એ જે રકમ મળે એ રકમના આપણે 10% કરવાના છે, એટલે આ બાદ કરતાં જે રકમ મળે એના 10% કરીએ એટલે આપણને મળે છે 5,200. હવે આ 5,200 એ 10% લેખી કમિશન આપણે કુશને આપવાનું છે, એટલે 5,200 આપણે અહીંયા આગળ લીધેલા છે, એટલે 5,200 કમિશન આપ્યું, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ખર્ચ કહેવાય કમિશન કુશને. હવે કમિશન કુશને મળે છે એટલે એની મૂડીમાં શું થાય, વધારો થાય છે, એટલે વધારો આપણે ચાલુ ખાતામાં જમા બાજુ પર કમિશન ખાતે કુશના 5,200 તરીકે નોંધેલા છે. હવે મિત્રો યાદ રાખો, હવાલા બધા પૂરા. હવે નફા નુકસાન ખાતું બંધ કરતાં પહેલાં આપણે રકમમાં જોઈ લઈએ. પહેલી લીટીમાં લવ અને કુશ એક ભાગીદારી પેઢીના 60% નફો 3:2 પ્રમાણમાં બાકી નફો 2:1 વહેંચે છે, તો આ નફો આપણે અહીં આગળ એ પ્રમાણે વહેંચવાનો છે.
तो વેજી પાત્રનો ફોર 3:2 માં બરાબર છે, 3:2 ના પ્રમાણમાં, અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં આપણે વેચવાનો છે. તો જે 46,800 મળે છે એના પહેલાં આપણે 60% કરીએ, એટલે જે રકમ મળે એના 3:2 વેચવાના, અને બીજી રકમ બાદ કરતાં જે વધે છે એ રકમ 40% રકમને આપણે 2:1 વેચવાના છે. એટલે આપણને મળે છે ટોટલ લવના 29,328 અને કુશના 17,472. એટલે આ પ્રમાણે રકમ જોઈએ તો આ વેચરી પાત્ર નફો આપણે આ વેચેલો નફો કઈ આગળ લઈ જવાનો, ચાલુ ખાતામાં જમા બાજુ પર, ચાલુ ખાતામાં જમા બાજુ પર વેચી પાત્ર નફો લવનો 29,328 અને કુશનો 17,472 આ બંનેની અસર આપ્યા બાદ ચાલુ ખાતા બંધ કરીએ તો ચાલુ ખાતામાં બંને આ ઉધાર જમા બાજુનો સરવાળો વધારે મળે છે, એમાંથી આ ઉધાર બાજુનો બાદ કરવાનો, અને બાદ કરતાં જે બાકીઓ મળે છે તે બાકીઓ આ પ્રમાણે છે. બાકી આગળ લઈ ગયા છે 1,328 લવના અને કુશના 22,672. હવે આની અસર આપણે કયા આગળ આપવાની, ચાલુ ખાતાની બાકીઓ સીધી પાક્કા સરયામાં મૂડી દેવા બાજુ પર ચાલુ ખાતાની બાકી લો 1,328 અને કુશ 22,672 તરીકે નોંધેલા છે. હવે મિત્રો પાક્કા સરયાનો બંને બાજુનો સરવાળો કરી દેવાનો, બંને બાજુનો સરવાળો કરતાં જે રકમ મળે એ રકમ બંને બાજુ સરખી હોવી જોઈએ. 389,600 પાક્કા સરયાનો સરવાળો મળે છે. તો આ પ્રમાણે આ દાખલાની આપણે ગણતરી કરવી છે. મોસ્ટ ટાઈમ પી દાખલો છે મિત્રો પરીક્ષા માટે. થેન્ક યુ વેરી મચ, આભાર.